સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે હૃદય ત્યાગી એટલે શું આ શબ્દ પ્રયોગ પરમ પરમકુપાઉદેવે વીસમે વર્ષે વચનામુ સત્યાવીસમાં પોતા સંબંધી કર્યો છે કે હું કેવળ હૃદય ત્યાગી છું સંસારથી કંટાળ્યો છું હજુ સંસાર મેડ્યો નથી ત્યાં જ વીસમે વર્ષે કંટાળ્યા છે ત્રણસો સુડતાલીસમાં પત્રમાં લખ્યું અમે કે જેનું મન પ્રાય ક્રોધથી માનથી માયાથી લોપથી હાસ્યથી રતિથી અરતિથી ભયથી શોકથી જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે આગળ લખે છે કુટુંબથી ધનથી પુત્રથી વૈભવથી સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે અશરી ભાવે જીવી રહ્યા છે ચારસો પંદરમાં લખ્યું કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી માન અપમાનનો તો કંઈ ભેદ છે તે નિવૃત્ત થઈ ગયો છે બસો ચૌદમાં પત્રમાં લખ્યું આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે તે સાવ સ્વાનોનું થાય તો પણ અમને વચ છે અને બસો સત્તરમાં લખ્યું વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી પણ આગળ લખે છે યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય અમને સંગ દુઃખદાયક લાગે છે ત્રણસો છોતેરમાં પત્રમાં શરૂઆતમાં લખ્યું શ્રી મોહમયથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના આત્મસમાન ભાવની સ્મૃતિએ યથાયજ્ઞ વાંચ્યો અમોહ સ્વરૂપ છે ક્ષીણ મોહ ગુણસ્થાનકમાં મોહ ક્ષીણ થાય અહીંયા અમોહ છે હાલ જે પ્રવૃત્તિ જોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ આત્મદ્રષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિ જોગથી બંધ પામતું નથી અને છેલ્લે લખ્યું અવિષમપણે જે આત્મદાન વર્તે છે એવાથી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ ત્રણસો અઠ્ઠાણુંમાં પત્રમાં લખ્યું શ્રી મોહમય સ્થાનેથી નિષ્કામ સ્વરૂપ છે જેનું એવા સ્મરણરૂપ સત્પુરુષના વિનયપૂર્વક યથાયજ્ઞ પ્રાપ્ત થાય નિષ્કામ સ્વરૂપ છે રુચિ માત્ર સમાધાન પામી છે કંઈ જોતું નથી આત્માકાર સ્થિતિ છે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા ચિત્ત બંધનવાળું થઈ શકતું નથી કેમ કે અમે સર્વમાં નિષ્કામ જ છીએ એમ ભાષે કે અમને કોઈ પ્રકારની કંઈ હજુ સંસાર સુખવૃત્તિ છે તો નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાસો આરોપિત જાણવા યોગ્ય છે સંસાર સુખવૃત્તિથી નિરંતર ઉદાસપણું જ છે ચારસો ઓગણસિત્તેરમાં પત્રમાં લખ્યું સૌથી અભિન્ન ભાવના છે અવિકલ્પ સ્થિતિ છે સમવિષમતા નથી સહજાનંદ સ્થિતિ છે જ્યાં તેમ હોય ત્યાં અન્ય પદાર્થમાં આસક્ત બુદ્ધિ ઘટે નહીં હોય નહીં એમ જણાવી લેખિતનમાં ચાર વાર શૂન્ય 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 લખે છે એટલે કે નિર્વિકલ્પ દશા વચનામૂત આઠસો તેતાલીસમાં પણ લખ્યું લેખિતન નિર્વિકલ્પ આઠસો બત્રીસમાં લખ્યું અમારે પરિગ્રહને શું કરવો છે કશું પ્રયોજન નથી કિંચિત માત્ર ગ્રહવું એ સુખનો નાશ આંગમાં અંગમાં આકરો વૈરાગ્ય વર્તે છે તે એવો કે કોઈ જે સમાગમમાં આવે તેને પણ ત્યાગ લેવાની વૃત્તિ ઉગી નીકળે છેલ્લે વચનામુત પાંચસો ચાર સૌભાગભાઈને સંસારમાં હજુ કેમ રહેવું થયું છે તે અંગે ખુલાસો કરે છે કે આવી પડેલા વ્યવસાયનો બળવાન બળવાનપણે નિરોધ કરીએ તો તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણે વિસ્ત્રસા પરિણામ જેવો પરિણમી શકે નહીં એમ લાગે છે માટે તે વ્યવસાયની અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી એ વિશેષ સમ્યક લાગે છે વિસ્ત્રસા પરિણામની વ્યાખ્યા વચન ચારસો પંચોતેરમાં આપી છે કે સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય સ્વરૂપસ્તે એવા અમૃતરૂપ આત્માનું વર્ણન છે સિદ્ધ દશા જેઓ લખે છે કે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાતી અને એને તો બિચારો કંઈ દયા રાખવી દો ટુક કોપીન કે ઓર ભાજી બિન લોન જો આત્મા મેં સ્થિર બસે ઇન્દ્ર બિચારા કોણ જેણે તીર્થંકર જેવું બધું કર્યું અને તે જ કરવું છે તીર્થંકર પણ થવું નથી તેને હવે શું ત્યાગવાનું બાકી હોય તેથી જ તો બચનામું સત્યાવીસમાં હૃદય ત્યાગી લખ્યું કેમ કે હજુ બાહ્યથી ગુરુવાસ છે પણ આ જ પત્રમાં પોતે સર્વ પ્રકારે સર્વજ્ઞ અને બીજા મહાવીર છે એમ લખ્યું છે એ વારંવાર અનુપેક્ષા કરવા યોગ્ય છે પત્રને અંતે તો લેખિતનમાં ત્યાગીના યથાયોગ્ય એ મુજબ લખ્યું છે વચનામુત ત્રણસો ચોત્રીસમાં લખ્યું છે એ ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે તેમાં ચિત્ત સ્થિતિ ઉદાસીન અતિ ઉદાસીન તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે મૂળમાં તો સિદ્ધાંત છે કે સાતમે ગુણ કે પહોંચ્યા બાદ તેની આગલી દિશાનું કેમ છે એ સમજાય ત્યાં સુધી ન સમજાય ઉપમા આપ્યાની તમારા તમારાખવી તે વ્યર્થ માત્ર જ્ઞાનીના ગુણગ્રામ ગાતા અતિશયોક્તિ તો સંભવે જ નહીં પણ ક્યાંક ન્યૂનોક્તિ ન થઈ જાય એ માટે સજાગ રહેવાનું છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ